જીસીઆરટી ગાંધીનગર અને તાલીમ ભવન વલસાડ દ્વારા આયોજિત તાલુકા કક્ષાનું એટલે કે બ્લોક કક્ષાનું આ વિજ્ઞાન ગણિત પ્રદર્શન આજે યોજવામાં આવ્યું. એમાં ઉમરગામ તાલુકાના સમગ્ર નાના નાની શાળાઓમાંથી બાળકો આવ્યા અને કુલ તાલુકા ક્લસ્ટર કક્ષાએ જે વિજેતા થયેલી કૃતિ છે એ પાત્રશીલી કૃતિ આવી અને એ સંપૂર્ણ અહીં પોતાનું એફિશિયન્સી પ્રેઝન્ટ કરે છે. અને આ ખૂબ સરસ ચીખલવાડા પ્રાથમિક શાળામાં આયોજન થયું છે અને આ સમારંભમાં પ્રમુખ તરીકે આપણા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી રમેશભાઈ ધગડા હતા, સાથે અત્યારે જ આપણા તાલુકાના ધારાસભ્ય શ્રી જેઓ આ સમારંભના ઉદ્ઘાટક હતા, અને તમામ તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, તમામ જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તમામ શિક્ષકો અને સીઆરસીની અને આખી બીઆરસીની ટીમ ખૂબ સરસ ખભે ખભા મિલાવીને આ કાર્યક્રમમાં યોજવા માટે પ્રયત્ન કર્યો. અને આ કાર્યક્રમના આયોજન માટે અમે ખૂબ સરસ બે દિવસ અગાઉ એક ટીમ બનાવી હતી અને ટીમમાં દરેક ટીમના કન્વીનર બનાવ્યા અને કન્વીનરને આ કામગીરી સોંપવામાં આવી અને એના થકી આ ખૂબ સરસ મજાનું આયોજન થયું. અને આજે આપણે આ ઉમરગામ તાલુકાની આ ઇન્ટર એરિયાની ચીખલવાડા પ્રાથમિક શાળાની અંદર ખૂબ સારા આયોજન કરી શક્યા અને એમાં ખાસ વિશેષ ભૂમિકા હોય આ શાળાના આચાર્યશ્રી જેઓએ આ પોતાની સમગ્ર ટીમ સાથે શિક્ષક સાથે આ ખૂબ સરસ નાનકડી જગ્યામાં પણ અગવડતામાં સગવડતા ઊભી કરીને પણ આ આયોજન કર્યું અને એમને બી માતા પક્ષે હું આ અભિનંદન પાઠવું છું. સાથે મારા તમામ ઉમરગામ તાલુકાના શિક્ષક ભાઈ બહેનોએ જે નાના નાના બાળકોને અંદર વૈજ્ઞાનિક અભિગમો, શૈક્ષણિક સિદ્ધાંતો અને બાળકોમાં સર્જનાત્મક શક્તિ નિર્માણ થાય એના માટે ટૂંક સમયમાં ખૂબ સરસ પ્રયત્ન કર્યો અને એમના પ્રયત્ન થકી જ આજે સમગ્ર તાલુકામાંથી નાના નાના વનવાસી વિસ્તારમાંથી આવેલા બાળકો એ અહીં પોતે મોડલ લઈને આવ્યા, કોઈ કૃતિ લઈને આવ્યા. અને અમે જ્યારે નિહાળીએ ત્યારે મહેમાનો સાથે ત્યારે ખરેખર આનંદ થતો હતો કે આ અમારા ઉમરગામ તાલુકાના વનવાસી વિસ્તારના બાળકો આટલું સરસ કરી શકે એ મને ગૌરવ લાગતું હતું. ખરેખર આ તબક્કે હું મારી સમગ્ર બીઆરસી ટીમ અને તમામ શિક્ષકોનો અને મારા રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના તમામ હોદ્દેદારો તેમજ શિક્ષક સંઘના હોદ્દેદારોનો પણ હું આ તબક્કે આભાર માનું છું.